રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે દરિયામાં પણ તેની અસર જોવા મળી. પોરબંદરના દરિયામાં આજે સવારથી ભારે કરંટ સાથે ઊંચા મોજાઓ છોડી રહ્યા છે. વરસાદ પૂર્વે જાણે કે દરિયો જ વરસાદની આગાહી કરતો હોય તે રીતે ઊંચા મોજા અને દરિયાનો કલર બદલાયેલો જોવા મળ્યો. દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા દરિયાનું પાણી રસ્તા પર ફરી વળ્યું. વલસાડ નજીક આવેલા અરબી સમુદ્રએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. તિથલના દરિયા કિનારે હાઈટાઈડની સ્થિતિ જોવા મળી. વલસાડ નજીક આવેલા તિથલના દરિયા કિનારે સવારથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે, તો ઉછળતા મોજાની મજા માણવા સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ઉછળતા મોજાની વચ્ચે સહેલાણીઓ મજા માણી હતી અને દરિયામાં નાહવાનો ભરપૂર આનંદ માણ્યો. સુરક્ષાના ભાગરૂપે દરિયા કિનારે હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરી દેવાયા છે. શનિવારની સાથે ત્રીજની ભરતી હોય વલસાડના તિથલ દરિયા કિનારે આપ જોઈ શકો છો એ રીતે સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ખાસ કરીને આપને જણાવી દઈએ કે હાલ હાઈટાઈડનો સમય હોય સહેલાણીઓ અહીં દરિયાના મોજાની મજા માણવા માટે આવ્યા છે, પરંતુ ચોક્કસથી અહીં ગતરોજની સરખામણીએ આજે લોકલ પબ્લિકની સાથે પોલીસ પણ આવી ગઈ છે. ત્યારે ઘણા લોકો અહીં હાલ મજા માણી રહ્યા છે, દરિયાના પાણીની મજા માણી રહ્યા છે. કેટલાક લોકો સાથે વાત કરીએ, શું કહેવું છે તેમનું, કોની સાથે આવ્યા છો અને અહીં કેવી મજા કરી રહ્યા છે? અને ભાઈ ફેમિલી સાથે આવેલી છું ને અમે અહીંયા જસ્ટ વીકેન્ડ બનાવવા આવેલા છે. નોટ વીકેન્ડ. કેવો અનુભવ છે? આજે બહુ સરસ લાગ્યું. પાણી આપણે ત્યાં નહીં જઈ શકીએ પણ પાણી આપણા પાસે આવે છે, તો આ સરસ અનુભવ છે. અહીં આપ જોઈ શકો છો એ રીતે વલસાડ તિથલનો દરિયો છે જે હાલ અત્યારે ઉફાને ચડ્યો છે. મોટા મોજાઓ ઉછળી રહ્યા છે. ચોક્કસથી અહીંના લોકલ જે લોકો છે, અહીંના લોકલ યુવાનો જે છે તિથલ ગામના, તેમણે અહીં દોરી બાંધીને લોકોને એક અટકાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે મોટી જાનહાનિ કે મોટી હોનારત ન થાય એ માટે. પરંતુ લોકો છે કે જે એ દોરી તોડીને પણ આગળ જવાની પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ઝી 24 કલાક માત્ર ને માત્ર એક પહેલ કરી રહ્યું છે કે મજા માણવામાં એવું ના થાય કે તમારે તમારો જીવ જોખમમાં મૂકવો પડે, જેના કારણે બને એટલું દરિયાથી હાલ દૂર રહેવું જરૂરી છે. જય પટેલ, ઝી મીડિયા, વલસાડ.